સાદા વ્યાજ માટે આવી રીતે વ્યાજ ઉપરથી તે કેટલા સમયનું વ્યાજ છે એ શોધવાનો પ્રશ્ન હોય કે પછી કેટલાક દિવસનું વ્યાજ શોધવાનો આવો પ્રશ્ન હોય એવા પ્રશ્ન આપણે એકદમ સરળથી સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આદરણીય આપણે સાદા વ્યાજના કેટલાક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન એક આપેલો છે કે રૂપિયા 45,000નું 9% દરે 219 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય? તો વ્યાજ શોધવાનું છે. હવે એકદમ બેઝિક રીતે સમજીએ. જો આઈ શોધવાનું છે, પી આર એન, એન અથવા અહીંયા લેવાય ટી, ટી એટલે સમય, એનમાં સમય લેવાય છે. જો અહીંયા શું આપેલું છે, 45,000 રૂપિયા આપેલા છે, એને શેમાં લેવાના છે, પી માં લેવાના છે, 45,000. હવે આર એટલે વ્યાજનો દર, 9% આપેલો છે, અહીંયા લખી દો 9%. એન એટલે સમય કેટલો આપેલો છે, 219. પણ જો પાછળ એકમ કયો છે, દિવસ. હવે આપણે અહીંયા જે સમય છે શેમાં લઈએ છીએ, આપણે વર્ષમાં લઈએ છીએ, કરવાનું શું, છેદની અંદર મૂકી દેવાનું 365, એટલે શું થઈ જાય, વર્ષ થઈ જાય. હવે જો આઈ શોધવાનો છે તો આઈ બરાબર પી આર એન છેદમાં 100. પી ની કિંમત કેટલી છે, 45,000 છે, આર 9% છે, એન કેટલો છે, 219 દિવસ છે, છેદમાં આપણે મૂક્યા 365, એટલે શું થઈ ગયું, વર્ષમાં કન્વર્ટ થઈ ગયા. ગુણાકાર કરવાનો 100 જોડે. હજો સાદા વ્યાજનો દાખલો કરવો હોય તો જો 219 આપેલો, એ કેવો સંખ્યા આપેલી છે, 73 ઘડિયાવાળી, એટલે આપણને જે 73 ટેબલ છે એ આવડવું જોઈએ. ના આવડે તો 70 ટેબલ 7 ઘડિયો બોલી દેવાનું. એવી રીતે કરીએ આપણે, જો 2 0 એક કટ થાય છે, 219 છે, 7 ટેબલ બોલે 7 × 3 = 21 થાય, 73 × 3 કરીએ, જો 3 × 3 = 9, 7 × 3 = 21, 219 થયા. એટલે જો 7 ઘડિયો આગળ બોલીએ, 7 × 5 = 35 થાય, અહીંયા 35 છે, ફરીથી બાજુમાં 3 ગુણ્યા કરવા 5 કરવું પડશે, 3 × 5 = 15, એટલે અહીંયા જો 35 આવી રીતે આવ્યા છે, 15 ઉમેરો તો 3 × 6 = 5 થઈ જાય છે. એટલે 73 ટેબલ આપણે યાદ રહેવું જોઈએ. તો 73 × 3 કરીએ, 219, 73 × 5, એટલે 7 × 5 આવી રીતે લાવ્યા છીએ આપણે. ફરીથી 5 અહીંયા ભાગ ચાલે, જુઓ 5 × 9 = 45, 10 અહીંયા શું બચ્યું છે, 9 × 3 = 27, ફરીથી 27 × 9 કરો અથવા 9 × 9 કેટલા થાય, 81, ગુણાકાર કરવાનો 3 જોડે, 3 × 1 એટલે 3, 8 × 3 = 24. જો પાછળ ક્લાસમાં 0 છે, અહીંયા 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો, 2430 રૂપિયા, એટલે કે 45,000 રૂપિયાનું 9% દરે 219 દિવસનું સાદું વ્યાજ એ 2430 રૂપિયા થાય. આગળ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આવે છે કે 12%, જો સૌથી પહેલાં લખી દઈએ પી આર એન અને આઈ. પી એટલે જો અહીંયા 12% આપેલા છે તો આર બરાબર 12% દરે 250 રૂપિયાનું પી કહેવાય. આને તો 250 રૂપિયાનું સાદું વ્યાજ આપેલું છે 20 રૂપિયા, વ્યાજ એટલે આઈ અહીંયા 20. કેટલા સમયમાં થાય એટલે સમય શોધવાનો છે, એન શોધવાનું છે. તો એન શોધવાનું શું, તો ડાયરેક્ટ ના આવડે તો ફરીથી બનાવી દેજો, આઈ બરાબર પી આર એન છેદમાં 100 આવી જાય. એન બનાવવાનો છે, મતલબ કે એન ને આપણે સૂત્રનું કરતા બનાવવાનું છે. આ બંને ક્યાં જતા રહે, સામે જતા રહેશે. જો આ 100 પણ સામે જશે, આઈ છે અહીંયા, પી અને આર એ એનના ગુણાકારમાં છે, એને છેદમાં મૂકવો પડશે, પી આર, આ 100 અહીંયા એનના છેદમાં તેને ઉપર જાય, એટલે આઈ ગુણ્યા 100 અથવા 100 × આઈ છેદમાં પી આર. 100 × 100 વ્યાજ કેટલું આપેલું છે, 20 રૂપિયા આપેલું છે. પી અહીંયા કહેવાય, પી આપણે લખેલું છે, એટલે ડાયરેક્ટ અહીંયા જોઈ લઈએ, 250 × અહીંયા કયો લેવાનો છે, આર 12 લેવાના છે. જો ડાયરેક્ટ રકમમાંથી આપણે લખી શકીએ અથવા આવી રીતે લખેલું હોય તો ખબર પડી જાય કે આપણે શોધવાનું શું છે. 0 0 કટ કરીએ, 25 છે યા 20 છે, બાજુ 25, 5 × 4 = 20, ફરીથી 4 × 3 = 12, અહીંયા ફરીથી ભાગ ચાલે, જુઓ 5 × 2 = 10, અહીંયા આવે છે 2, અહીંયા 3, 2 ના છેદમાં 3, આ એન બરાબર શું આવ્યું, 2/3, એકમ કયું લખાય, વર્ષ, 2/3 વર્ષ. અહીંયા જો ઓપ્શનમાં કદાચ ના વર્ષ ના આપેલો, મહિના આપેલો હોય તો શું કરવાનું, 2/3 × 12 કરી દેવાના, 3 × 4 = 12, 4 અને 2, 4 × 2 એટલે કે 8, 8 શું આવી ગયું, મહિના. મતલબ કે 12% અને 250 રૂપિયાનું સાદું વ્યાજ 20 છે એ 8 મહિનાની અંદર થાય. આવી રીતે તમારે જો જવાબ નોંધી તૈયાર કર્યો તો કમ્પ્યુટર પરીક્ષા માટે એકદમ બેઝિક ગણિત અને રીતિક શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે તો સાથે શેર કરજો.